જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છે બધાને? સારું છે ને? ચાલો, ગયા વિડીયોમાં આપણે શું શીખી ગયા હતા, કોને યાદ છે? વેરી ગુડ. ગયા વિડીયોમાં આપણે નગારાનો શીખી ગયા હતા, બરોબર છે? નગારાનો, પછી નારંગીનો, નળનો અને નાળિયેરનો શીખી ગયા હતા ને. ચાલો, હવે આજે આપણે શું શીખવાનું છે બાળકો? તો આજે આપણે ન પછી શું આવે? વેરી ગુડ બાળકો, ન પછી પ, પતંગ ન પ શીખવાનો છે. પણ શું ખાલી પ પતંગ ન પ જ થાય? તો કે ન થાય. પથી તો ઘણા બધા શબ્દો થાય, પણ આજે આપણે પ પતંગ ન પ શીખવાનો છે. ખાલી પ પતંગ ન થાય, જો કે પ પતંગિયાનો પ, પ પતંગનો પ, પ પોપટનો પ અને પ પીછુનો પ. કેટલા બધા નથી શબ્દો બને છે, બને છે ને? તો ચાલો બાળકો, આજે આપણે બોલતા જાશું અને લખતા જાશું, એટલે આપણને સરસ મજાનો પતંગનો પ આવડી જાય. ચાલો, સૌ સહેલું સહેલો છે. શું કરશું બાળકો? આપણે બોલતા જાશું. સૌથી પહેલાં આપણે અહીંથી કૌ લેશું. તો કૌ લેવાથી પતંગનો બને છે? નથી બનતો. પછી શું કરશું? કે ક લઈ અને આપણે જેવી રીતે સ્લોપિંગ લાઈન કરીએ છીએ એવી રીતે કરશું તો પણ પતંગ ન પ બને છે? તો કે નહીં, તો પણ પતંગ ન પ બનતો નથી. પછી શું કરશું? પછી જેમ આપણે સ્ટેન્ડિંગ લાઈન એટલે કે સીધી લાઈન, તો બની ગયો પ પતંગ ન પ. અરે વાહ, આ તો સાવ સહેલો છે પ પતંગ ન પ બનાવો. તો ચાલો બાળકો, આપણે બોલતા જશું અને લખતા જશું બાળકો. પ પતંગ નો પ, પ પતંગ નો પ, પ પતંગ નો પ, પ પતંગ નો પ. કેટલું સહેલું છે ને? સહેલું કે ચાલો પાછા પણ આપણે બોલતા જશું અને લખતા જશું કે પ પતંગ નો પ, 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 પ પતંગ નો પ. કેટલું સહેલું છે, છે ને સહેલું? ચાલો, આપણે પ પતંગ નો પ લખ્યો તો ખરી, પણ પછી શું કરશો બાળકો? તો આપણે એમના ચિત્રો પણ જોયા, પતંગનો પ પણ કર્યો, હવે શું કરશું? હવે આપણને થોડાક શબ્દો આપેલા છે, બરાબર? એ શબ્દો ઉપર શું કરવાનું છે? જે શબ્દો ઉપર પતંગનો પ આપેલો હોય એની ઉપર આપણે ફરતે વર્તુળ કરીશું, બરાબર? તો પહેલો શબ્દ છે પગ. તો પગમાં ક્યાં આવ્યો? પ. તો પ ઉપર આપણે શું કરીશું? વર્તુળ કરીશું. એના પછી છે ગપ. તો પ ઉપર શું કરીશું? સરસ વર્તુળ કરીશું. પકડ, પકડ. તો આપણે શું કરશું? પ ઉપર વર્તુળ કરીશું. એના પછી છે પલક. તો શું કરશું? પ ઉપર વર્તુળ કરીશું. જો કેટલું સહેલું છે, છે ને સહેલું? હવે શું કરીશું બાળકો? આપણે પ પતંગનો પ ઘૂંટ્યો, પતંગના પથી શરૂ થતા ચિત્રો પણ જોયા અને પ પતંગથી પ શરૂ થતા શબ્દો ઉપર આપણે વર્તુળ પણ કર્યું. હવે શું કરીશું? હા, હવે આપણે પથી શરૂ થતા જે ચિત્રો છે એને આપણે ઓળખવાના છે અને ઓળખી અને આપણે એની ઉપર ચોરસ કરવાનું છે. તો પેલું છે ઘ, ઘડિયાળનો ઘ. ઘડિયાળના ઘથી પણ શરૂઆત થાય? તો કે ન થાય. તો આપણે એમની ઉપર ચોરસ નહીં કરીએ. એના પછી બાળકો, એના પછી પ પતંગિયાનો પ. તો એ પથી શરૂ થાય છે? હા, પતંગિયાનો પ. તો એ શરૂ થાય છે. તો આપણે શું કરીશું? એમના ઉપર ચોરસ કરીશું. એના પછી છે પ પીછાનો પ. તો પ પીછાનો પ પથી શરૂ થાય છે? તો કે હા, પથી શરૂ થાય છે. તો આપણે શું કરીશું? એમની ઉપર ચોરસ કરીશું.
શું? ચલો એમના પછી ડ ડુંગળીનો ડ, તો ડુંગળીનો ડ છે એ પછી શરૂ થાય છે નથી થતો. એના પછી છે ઊ, ઊંટનો ઉ, એ પછી શરૂ થાય છે તો કે એ પણ પછી શરૂ થતો નથી, તો આપણે ત્યાં ચોરસ નહીં કરીએ. એમના પછી છે બાળકો, આપણે બીજા પેજ ઉપર જોઈએ કે ત્યાં પણ આપણે શું કરવાનું છે. હા, વેરી ગુડ, ત્યાં પણ આપણે પ, પતંગનો પ ઘૂંટવાનો છે. સૌથી પહેલાં ઘૂંટવાનો છે અને પછી આપણી જાતે આપણે લખવાનો છે. તો ચાલો બાળકો પાછી શરૂઆત કરીએ, બોલતા જશું અને લખતા જશું. પ પતંગનો પ, 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 પ પતંગનો પ. જો બાળકો છે ને સહેલું, હવે તમારે પણ તમારી જે સી ડબલ્યુ બુક અને એચ ડબલ્યુ બુક છે એમાં પણ ઓબ્વી જ રીતે તમારે પ પતંગનો પ લખવાનો રહેશે બેટા. જય શ્રી કૃષ્ણ.